નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંત્રી વિદ્યાપીઠની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 ગુજરાતીમાં પદ્યાંશ એટલે કે કાવ્યમાંથી ક્વેશ્ચન આવશે. કાવ્ય એક આપેલું હશે, એમાંથી તમારે ક્વેશ્ચન પણ આપવાનો હશે અને પછી એના આધારે તમારે કાવ્યના તમે સમજો વાંચ્યા પછી તમારે એના ક્વેશ્ચન આન્સર આપવાના છે. તો આવા શું કે છે કાવ્ય કે ટેક્સ્ટ બુકની સિવાય હોય છે. આજે કાવ્ય છે એ આપણે ટેક્સ્ટ બુક સિવાય એક્ઝામમાં પૂછાશે અને કાવ્ય તમારે સમજવાનું છે અને સમજ્યા પછી પહેલાં એકવાર વાંચી જવાનું છે. વાંચ્યા પછી શું કહેવા માગે છે, ટોપિક શું કહેવા માગે છે, કવિ શું કહેવા માગે છે, આખું કાવ્ય શું કહેવા માગે છે એ સમજ્યા પછી આપણે એક ક્વેશ્ચન આપ્યો હશે. નીચે ચાર ક્વેશ્ચન પૂછાશે, બરાબર? એટલે ચાર હજાર ક્વેશ્ચન તમારે પેલા વાંચી જવાનું અને કાવ્યને સમજવું, કારણ કે કાવ્યને સમજ્યા પછી જ તમારે એના આન્સર દેવાના થશે. એટલે આ ટેક્સ્ટ બુક સિવાયનું કાવ્ય હશે એટલે અહીંયા તો તમને ખ્યાલ ન હોય કે આ શેનું છે, પણ કાવ્ય શું કહેવા માંગે છે એ ખાસ મુખ્ય હાર્દ શું છે એ આપણે ખાસ જરૂરી છે જાણવું, બરાબર? અને એટલે આપણે એક ઉદાહરણ રૂપે અહીંયા લખાવી છે, એક અથવા બીજું બે લખાવશું. એટલે અહીંયા પદ્યાંશ છે એ પદ્યાંશની અંદર પછી એક ગદ્યાંશ આવશે એટલે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આવશે, જેમ સંસ્કૃતમાં અથવા ગુજરાતીમાં પણ આવે છે. એટલે અહીંયા જે પદ્યાંશ છે એટલે એક કાવ્ય આપ્યું છે સરસ મજાનું 10-12 લાઈનનું કે 5-7 લાઈનનું કાવ્ય હશે અને પછી એના ક્વેશ્ચન આન્સર પેપરમાં છે, આપણે ડાયરેક્ટ આન્સર જ લખવાનું પેપરમાં પૂછાય ત્યારે, બરાબર છે? તો આપણે સરસ મજાનું પહેલાં કાવ્ય લખી અને પછી આપણે ક્વેશ્ચન આન્સર કરવું, ઓકે? Thank you.
સરસ મજાનું કાવ્ય છે. પછી એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખીએ. કવિ વહલા સંબોધન કોના જેવો તીખો છે કવિ ઈશ્વરની ઓળખવા બરોબર છે. દરેક ની બોર્ડ ઉપર ધ્યાન. સરસ મજાનું કાવ્ય છે. તમે ઓળખ્યો વાહલા. અહીં તમને એક પૂછે કે નીચેનું કાવ્ય વાંચીને પ્રશ્નનો જવાબ ગુજરાતીમાં લખો, અથવા નીચેનું કાવ્ય ના આધારે એ છે આપણે અહીંયા અભ્યાસ. નીચેનું કાવ્ય વાંચીને પ્રશ્નનો જવાબ ગુજરાતીમાં લખો તો પૂરા વાક્યમાં લખો. એટલો તને ઓળખ્યો વાહલા, એટલો તને ઓળખ્યો વાહલા, ઓળખું જરાય નહીં. એટલો તને ઓળખ્યો વાહલા, ઓળખું જરાય. ઘણો મથામણ કરી છે, ઘણા પ્રયત્નો કર્યા તને ઓળખવાના. કોની વાત કરે છે? ભગવાનની વાત કરે, ઈશ્વરની, પરમાત્માની વાત કરે. એટલો તને ઓળખ્યો, મેં ઓળખવાનું ઘણું વિચાર્યું પણ છતાંય હું તને ઓળખી પછી ઓળખું જ રહે. લાખ લીટી લખું તોય લાખ લાખ લીટી પિતાનું નામ લખું છું, છતાંય લખ્યું લખાય નહીં, છતાંય એમને ઓળખાતું નથી, છતાંય લખાતો નથી. પરમાત્મા ઈશ્વર કે લાખ લીટી લખું તોય લખ્યું લખાય નહીં. આવું તો તારું સ્વરૂપ છે, ગમે તેટલું તારું નામ ભજો છતાંય એ એમ કે છે એ લખાતો નથી. એમ સૂરજ તાપની જેટલો તીખો, સૂરજનો તડકો છે ને એટલો તું તીખો છો. અડિયો અડાયની તંગનો સ્પર્શ કરું છું તો સ્પર્શ થતો એટલો તું તીખો છો કે અડિયો અડાય નહીં. અને હું અડવાનો પ્રયત્ન કરું છું, ઓળખવાનો પ્રયત્ન કરું છું તો ઓળખાતો નથી, પોતાને અડવાનો પ્રયત્ન કરું છું તો અડાતો નથી. કે સૂરજની તાપ જેટલો તું તીખો છો, તીખો તાપ આપણે કે બહાર નીકળી ન શકે ગળકામની અંદર, એમ એને હું તને ઓળખવાનો ઘણો પ્રયત્ન કરું છું પણ નથી ઓળખી શકાતો. એમ કે છે ચંદ્ર ચાંદની જેટલો મીઠો, ચંદ્ર ચંદ્ર એટલે ચંદ્ર જેવી ચાંદની જેવો તું મીઠો છો. બરોબર, જતાય આપણે ચાંદર ને પકડવા જઈએ તો પકડાય છે, નથી પકડાતો. એટલે કે ચંદ્ર ચાંદની જેટલો તું મીઠો છો, એની ચાંદની સરસ મજાની શરદ પૂર્ણિમા હોય તો આપણે સરસ મજાની ચાંદની ખીલી હોય ને આપણને સરસ મજાનું વાતાવરણ ગમે છે, એમ ચંદ્ર ચાંદની જેટલો તું મીઠો છો. એટલે ચંદ્ર ને આપણે પ્રયત્ન પકડવાનો પ્રયત્ન કરે છે પણ છતાંય હાથમાં નથી આવતો, એમ જાળીઓ જતાય. અને અમે પકડવાનો પ્રયત્ન કરીએ છીએ પણ છતાંય પકડાતો નથી, તો ભજન અમર છો, પરમાત્મા ઈશ્વર છો, ધાર્યું ચલાય નહીં. એટલો તને ઓળખ્યો વાલા. વાલા શબ્દ કોના માટે વપરાય કરો શબ્દ છે? વાલા
ઈશ્વર માટે પરમાત્મા માટે વપરાય છે. યુગ યુગોની ચેતના જોડો, યુગ યુગોની ચેતના, ચેતના સમાન છો, લાગણી સમાન છો, યુગ છે, યુગ યુગોની ચેતના જોડો છો. વર્ણ્ય વર્ણાય ઓળખાતો નથી, આપણે ઓળખવું હોય ઓળખાતો નથી. યુગ યુગોની ચેતના જોડો છો, વર્ણ્ય વર્ણાય નહીં. જન્મ જન્મનો હેતુ નથી, દરેક જન્મમાં આવેલી વ્યક્તિ પ્રતિ પ્રેમ જેવું વર્ણ્ય વર્ણાય નહીં. એમ કે છે વર્ણ્ય છે પણ થાય નહીં, એમ કે ઓળખવું છે વર્ણ્ય વર્ણાય નહીં. અશોક પાઠકનું સરસ મજાનું કાવ્ય છે. તો આના અંદર આપણે પ્રશ્ન છે, કવિએ વહાલા સંબોધન કોને કર્યું છે, કોના માટે કર્યું છે, કયો શબ્દ આવશે, ઈશ્વર માટે. બરોબર કે છે, એટલો તને ઓળખું વહાલા, ઓળખું જરાય. કવિ વહાલા શબ્દ છે કોના માટે કર્યો છે, સંબોધન કર્યો છે, તો ઈશ્વર માટે, પરમાત્મા માટે. બરોબર, એટલે પેલાનો જવાબ શું આવશે, ઈશ્વર માટે. ઈશ્વર કોના જેવો દીકરો છે, તો સૂરજના તાપ કવિ ઈશ્વરની ઓળખવા યોજના કે ઉપનામ ગણવા, ભગવાનને ઓળખવા માટે કયા કયા, તો યુગ યુગોની ચેતના જેવો અને જન્મ જન્મના હેત જેવો જે છે, યુગ યુગોની ચેતના જેવો અને આ કાવ્યને યોગ્ય શિક્ષક આપો તો ઈશ્વર સાથે કે છે. ચાલે ચાલે પ્રશ્ન છે, આપણે ફરીથી જોઈએ કે પેલા કાવ્ય સમજી, એટલો તને ઓળખ્યો વહાલા, ઓળખું જરાય, આટલો તને ઓળખ્યો હે પરમાત્મા ઈશ્વર, તને એમ ઓળખવાનો ઘણો પ્રયત્ન કર્યો, વહાલા શબ્દ વાપર્યો છે અને છતાંય ઓળખું જરાય નહીં, છતાંય ઓળખતો નથી. લાગણી લખું, હું ઘણું બધું તારું નામ લખું છું છતાંય તે લખાતો નથી, એવું હતું આમ જેટલા સમાજ કર્યો. સૂરજ તાપની જુઓ તો તીખો છો અને અડાતો નથી, સૂરજની તાપ જુઓ તો તીખો છો, એની સાથે એની ઉપમા આપેલી છે ભગવાનની. બરોબર, કે સૂરજની તાપ જેવો તો તીખો છો અને અડીઓ અડાય નથી અને અડાતો નથી, પાકી નથી શકતા પ્રેમ. ચંદ્રની ચાંદની જેવો મીઠો જાલી તું જલાય નહીં અને ચંદ્રની ચાંદની જેવો તું મીઠો છો, અને મારે પ્રયત્ન કરવો છે તેને પકડવાનો, પણ તમે પકડાતો નથી, છતાં ભગવાન સાથે રજૂઆત કરી છે. એમાં પ્રશ્નનો જવાબ છે પેલું કે કવિએ વહાલા સંબોધન કોને કર્યું, કોના માટે કર્યું છે, પછી ઈશ્વર કોના જેવો તીખો છે, તો સૂરજના તાપ જેવો. કવિ ઈશ્વરને ઓળખવા યોજના બે ઉપનામ છે, તો યુગ યુગોની ચેતના જેવો અને જન્મ જન્મના હેત જેવો. બરોબર છે, કવિ કાવ્યને યોગ્ય શીર્ષક આપો, ઈશ્વર સાથે બધા ખાલી બધામાં ટૂંકો, તમને અલગ અલગ ટોપિક તમે આપી શકો છો. બરોબર, કાવ્યના લીધા તમારો વિચાર બના થાય, તમારે શીર્ષક આપી શકો છો. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી દીધું.
અસ્ત થાતા રવિ પુષ્પ અવલી સારસે કોણ કર્તવ્ય માં સાંભળી કૃષ્ણ સ્તબ્ધ ઉભા સહુ મો પડ્યા સર્વના સાવ તે સમય કોળિયું એક માટી પર ભીડને કોક ખૂણેથી મામૂલી જેટલી મારી તેવર પ્રભુ કેટલો સોજો તો ચવેટન કે છે પદ્યાસ્તે બીજું કાવ્ય છે એમાંથી આપણે પહેલા સમજીએ પછી ક્વેશ્ચન આન્સર લખીએ તો કે અસ્ત થતા રવિ પુષ્તો અવનીને સૂર્ય એટલે રવિ બરોબર અસ્ત થઈ જાય સૂર્ય આથમી જાય છે અને ત્યારે અસ્ત થતો રવિ છે એ અવનીને પ્રશ્ન પૂછે જમીન ધરતી છે એને પ્રશ્ન પૂછે છે જમીનને અવનીને પ્રશ્ન પૂછે છે સાસે પણ કર્તવ્ય મારા એમ કહે છે કે આ જે હું પ્રકાશ આપું છું એ પ્રકાશ આપવાનું મારી હું તો પણ આપે છે પ્રકાશ એવો પ્રશ્ન કે અસતા તો થતા રવિ અસત તો રવિ પૂછતો પ્રશ્ન અવનીને કે પછી એમ કે છે મારા અસત થયા પછી અવનીને પ્રકાશ આપવાનું મારું કર્તવ્ય આ કર્તવ્ય આ અવનીને આ ધરતીને આ જમીનને એમ કે છે ભૂમિને આ પ્રકાશ આપવાનું કામ કોણ કરશે હું અસત થયા પછી કોણ કરશે એમ એવું કહેવા માંગે સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ થતા ઉભા સહુ મો પડ્યા સર્વના અને આ જે પ્રશ્ન પૂછે છે સૂર્ય અવને કે પ્રશ્ન પૂછે કે હું અસ્ત થઈ જઈશ તો આ ધરતી પર અજવાળો કોણ કરશે તો પ્રશ્ન કરે છે સારસે કોણ કરશે મારું કર્તવ્ય કોણ નિભાવશે સારસે કોણ કર્તવ્ય મારું કર્તવ્ય કોણ કરશે કારણ કે હું અસ્ત થઈ જઈશ બરોબર ત્યારે આ ધરતીને અવને પ્રકાશ કોણ આપશે એવો પ્રશ્ન કરે
ચાંદી ને કૃષ્ણ થી સ્તબ ઉપાસ અને આ સ્તબ થી જે મોહ થી જે બધાય જે છે મોહ પડ્યા સર્વના બધાના મોહ સાચી વાત છે સૂર્ય નો મોહ ધરતી પર અંધારું અંધારું પડી ગયું તે સમય કોળી અને આવા સમય કોણ બોલે છે કોળીયું 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 દીવાનું આપણે કરી છે ને કોળીયું બધા એમ કે છે એના બધાના મોહ ગઈ ગયા છે ઘણા મોહ થઈ ગયા છે પણ તે સમય કોળીયું કોઈ માટી ભીડ ને કોક ખૂણે થી બોલ્યું ક્યાંથી બોલે છે ભીડ માં કોક ખૂણે બોલ્યું હતું ને એ બોલે છે બધાને બહુ કાળા થઈ ગયા સૂર્ય પ્રકાશ વગર આપણે બધાને અંધારું લાગે સૂર્ય પ્રકાશ છે આપણે અંધારું થઈ જાય તો આપણે નથી ગમતું લાઈટ હોય જાય બરાબર સૂર્ય પ્રકાશ વગર આપણે ચોમાસામાં ઘણી વખત સૂર્ય હોય તો આપણે નથી ગમતું એમ એટલે તે સમયે કોળિયું કોઈક માટીનું માટીનું એક કોળિયું એ સમયે બોલે છે કોઈક ના કોક મામૂલી જેવી મારી તેવળ છે મારી તેવળ નથી આ સૂર્ય સામે ટકી રહેવાની મારી સેજ પણ તેવળ છે મામૂલી જેવી તેવળ છે પ્રભુ એટલું સોચજો તો કરીશ થોડું કામ ને સોચજો ને તો હું સૂર્ય જેવો તો નહીં બની શકું પણ થોડું અજવાળું કરીશ આ ભૂમિ ને આ જમીન ને થોડું એમ કે છે હું અજવાળું કરીશ કે એટલું સોચજો તો કરીશ આટલું થોડુંક કામ મામૂલી જેવી મારી તેવળ છે મારી તેવળ છે ને એટલું હું અજવાળું કરીશ કોણ કે છે કોળી સરસ મજાનું કાવ્ય છે કે અસ્ત થતા રવિ પુસ્તો અવની ને અસ્ત થતો એટલે સૂર્ય આથમી જાય છે એટલે સૂર્ય અવની ને પ્રશ્ન પૂછે છે અવની એટલે ધરતી જમીન ને પ્રશ્ન પૂછે છે કે મારું સાસે નો કર્તવ્ય મારા આ મારા હું અસ્ત થઈ ગયા પછી આ ધરતી ને જમીન ને પ્રકાશ કોણ આપશે એવું કહે છે અસ્ત એટલે અવની આ પ્રકાશ આપણું મારું કર્તવ્ય કોણ કરશે આ મારી જે ફરજ છે કર્તવ્ય છે એ કોણ કરશે અને ત્યારે બધા ચૂપ થઈ જાય છે કારણ કે સૂર્ય વગર તો કાંઈ નથી બરાબર એટલે આ સાંભળીને પ્રશ્ન થતો થતા હતો આ પ્રશ્ન સાંભળો સૂર્યનો કે હું આગની જગ્યા પછી અવનીને ધરતીને જમીનને એમ કે છે પ્રકાશ કોણ આપશે મારું કર્તવ્ય કોણ નિભાવશે આવા સમયે બધા સ્તબ્ધ થઈ જાય છે મૌન થઈ જાય છે અને બધાના મુખ કાળા થઈ જાય છે ત્યારે કોક ખૂણેથી માટી કરું કોળિયું બોલે છે કે સૂર્યજીની મારી તેવળ નથી પ્રકાશ આપવાની પણ મારી તેવળ છે ને એટલો હું પ્રકાશ આપીશ મારામાં હિંમત છે બરાબર આટલી એવું કોળિયું છે એટલા તેવળ છે ને એટલું હું પ્રકાશ આપીશ સૂર્ય સાથે હું મને સરખામણી ન કરી શકું પણ મામૂલી જેટલી મારી તેવળ છે સામાન્ય મામૂલી જેટલી મારી તેવળ છે પ્રભુ હે ઈશ્વર એટલું મને આ કામ સોંપશો ને તું હું એટલું કરી દઉં બરોબર એટલું હું કરી રવીન્દ્રનાથ ટાગોર મુખ્ય છે પણ એને અનુવાદ કર્યું છે બંગાળમાં લખેલું છે બંગાળી ની અંદર એને રવીન્દ્રનાથ ટાગોરે પણ અનુવાદ કરનાર ધ્રુવચંદ મેઘમાની છે બરોબર છે આપણે પ્રશ્ન લખીએ રવિનો પ્રશ્ન સાંભળીને Thank you.
સાથે કોણ કર્તવ્યમાં મારું આ કર્તવ્ય છે મારે જે પૃથ્વીને જે પ્રકાશ આપવાનું છે એ પ્રકાશનું કામ કરવું હું અસ્ત થઈ ગયો હવે કોણ આપશે પ્રકાશ તો મારું કોણ કર્તવ્ય નિભાવશે અને આ સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા ઉપાસકો અને મોહ પડ્યા છે બધાના મોહ કારણ થઈ ગયા તે સમયે આ સમયે એમ કે છે કોળિયું કોળેથી માટીનું કોળિયું કોળી ઉઠે છે કોળિયું મામૂલી જેટલી કેવળ સૂર્ય સાથે મારી સરખામણી ન કરી શકું પણ મામૂલી જેટલી મારી કેવળ છે એટલું હું પ્રકાશિત કરી શકીશ એટલું કરે છે હે પ્રભુ હું મારામાં કેવળ છે ને એટલું હું પ્રકાશ કરીશ સૂર્ય સાથે હું સરખામણી ન કરી શકું બીજું કોઈ નથી બોલી શકતું પ્રકાશિત કરવાનું પણ એક મામૂલી જેટલું કોળિયું છે એ બોલે છે રવિન્દ્રનાથ ટાગોર છે અને જ્યોતિર્મય ભાઈના અનુવાદ છે અસ્ત થતા રવિ કોળી પ્રશ્ન થઈને યોગ્ય શિક્ષક આપો તો તમારા વિચારવાના કોઈ આજે જે લાઈવ પધ્યા છે પેલો અને બીજું બને છે તમારે ફેસબુકની અંદર લખવાનું છે નમૂનારૂપ પછી કંઈ પણ પૂછે પછી સાહેબ તમે લખાયું એ પણ પૂછે ગમે તે પૂછે આ તો તમને નમૂનારૂપ શીખવાયું છે કે આ રીતે તમારે તમારે ડાયરેક્ટ જવાબ લખવાના થાય તો એમ જ્યારે ક્વેશ્ચન લખો તો ક્વેશ્ચન લખી શકો છો ઓકે જય હિન્દ જય ભારત